नमस्ते धोरण 9 सामाजिक विज्ञान पाठ 15 विद्यार्थिनी बहनों आज आपणे सामाजिक विज्ञान नी अंदर 15मो पाठ छे जळ परिवार एना विषे समझिए। जळ परिवार परिवार एटले के अलग अलग जे नाना मोटा झरणाओ छे जे पर्वतीय क्षेत्रमांथी झरणाओ ज्यारे वरसाद पड़े छे त्यारे नीचेनी तरफ आवा झरणाओ पाणी लई अने आगळ वधता होय छे अने आ झरણાઓ જ્યારે નદીનું સ્વરૂપ ધારણ કરે અને પછી કોઈ મોટી નદીની અંદર એનું પાણી જે ઠાલવે છે તો એના માટે આખું નાના મોટા ઝરણાઓ નદીઓ એ માટે આ શબ્દ વપરાણો છે જળ પરિવાહ। તો જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે। એક ક્ષેત્રમાંથી ક્ષેત્ર એટલે કે કોઈ એક વિસ્તારમાંથી નીકળતી નદીની વ્યવસ્થિત પ્રણાલી માટે જળ પરિવાહ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે। તો ભારતનું ભૂપૃષ્ઠ વિશે આપણે આગળના 14મા પાઠમાં ભણી ગયા। ભૂપૃષ્ઠ ભારતનું અલગ અલગ પ્રકારનું છે, ક્યાંક પર્વતો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે, ક્યાંક ખીણ પ્રદેશ છે, ક્યાંક મેદાની પ્રદેશો છે, ક્યાંક રણ પ્રદેશો છે। તો ભારતનું ભૂપૃષ્ઠ જોતા આપણને ખ્યાલ આવે કે એક મુખ્ય નદી હોય અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે। એમાં જો ઉચ્ચ ભૂમિ હોય તો નદી છે એના વિભાગ પડી જાય છે, નદી છે ફંટાઈ જાય છે, એની દિશા બીજી બાજુ થઈ જાય છે। તો આ રીતે મુખ્ય નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય ત્યારે એને જળ પરિવાહ બને છે। હવે દાખલા તરીકે આ નદી છે, આ પર્વતીય ક્ષેત્ર છે, એમાંથી આ નદી નીકળે છે। હવે આ મુખ્ય નદી ક્યારે બને? જ્યારે પર્વતોમાંથી નીકળતા નાના નાના આ બધા ઝરણાઓ છે એ ઝરણાઓ પોતાનું પાણી વહાવી અને નદીઓમાં ઠાલવે અને જેના પરિણામે આ મુખ્ય નદી છે। તો આ મુખ્ય નદી એ શાખા નદીઓ, આ બધી નાની નાની જે નદીઓ છે એને શાખા નદીઓ કહેવાય છે, જુદી જુદી દિશામાંથી આવીને મળે છે અને આ રીતે આ નદી પોતાનું પાણી વહાવી અને આગળ લઈ જાય છે। તો એને આ આખી નદીઓ મુખ્ય નદી અને એને મળતી શાખા નદીઓ એને જળ પરિવાહ કહેવામાં આવે છે। તો આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે। કોઈ પણ નદી છે કાં તે સમુદ્રમાં ઠાલવે છે પોતાનો પાણીનો પ્રવાહ, અથવા કોઈ અન્ય જળાશયોમાં ઠાલવે છે, અથવા તો રણ પ્રદેશમાં ઠાલવે છે। તો આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહેવામાં આવે છે। હવે નદી છે એના ઉદગમ સ્થળેથી એટલે કે પર્વતમાંથી નીકળે છે, પછી જ્યાં જ્યાંથી પસાર થતી જાય છે તો આ જે આખો વિસ્તાર છે એને નદી બેસિન કહેવામાં આવે છે। તો ભારતમાં ઘણી બધી નદીઓ છે એ કેટલાય કિલોમીટર લાંબી છે અને ભારતના કેટલાય રાજ્યોમાંથી પસાર થાય છે, તો એની શું થઈ? નદી બેસિન વિસ્તાર થઈ। દાખલા તરીકે ગંગા નદી છે એ ગંગોત્રીમાંથી નીકળે છે, પર્વતીય પ્રદેશ છોડી ઉત્તર પ્રદેશમાંથી પસાર થઈ, પછી તે ઉત્તરાખંડમાંથી પસાર થાય, પછી ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, ત્યાર પછી એ પશ્ચિમ બંગાળમાં જાય છે। તો આ રીતે બિહાર, પશ્ચિમ બંગાળ એમ બધા રાજ્યોમાંથી પસાર થતી એ છેલ્લે બંગાળની ખાડીને મળે છે। તો આખો આ જેનો વિસ્તાર છે એને નદી બેસિન કહેવામાં આવે છે। એવી જ રીતે જળ વિભાજક, જળ વિભાજક કોને કહેવાય? તો કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવારને એકબીજાથી અલગ કરી નાખે તો તેને જળ વિભાજક કહેવામાં આવે છે। તો દાખલા તરીકે આ ભાગ છે, આ ભાગ, આ વચ્ચેનો ભાગ છે એ નીચો છે, બે બાજુ આ વચ્ચેનો જે ભાગ છે આ પર્વત જેવો ભાગ છે, ઉચ્ચ ભૂમિ છે, આ ઉચ્ચ ભૂમિ છે, પરિણામે નદી છે એ જો આ રીતે આવતી હોય અને આ ઉચ્ચ ભૂમિને કારણે નદી બે દિશાઓમાં ફંટાઈ જાય, જો આ બાજુ ઢાળ હોય તો નદી આ બાજુ વહેવા લાગે, આ બાજુ ઢાળ હોય તો નદી આ સાઈડ વહેવા લાગે, તો આમ એક નદી અને તેની શાખા નદીઓ જ્યારે એકબીજાથી અલગ થઈ જાય છે અને એનો પ્રવાહ ફંટાઈ જાય છે, એનો પ્રવાહ જુદો થઈ જાય છે,
तो आज ये प्रदेश छे आ उच्च भूमि नो प्रदेश तेने जल विभाजक कहेवामां आवे छे। तो अहींया भारत नी अंदर गंगा नदी छे ए सौथी मोटी नदी छे, एनो नदी बेसिन विस्तार भारत में घना विस्तारों में फैलायेलो छे। एवी ज रीते विश्व में सौथी मोटो नदी बेसिन विस्तार एमोजोन नदी नो छे। भारत में सौथी मोटी आ रीते नदी गंगा नदी नी प्रणाली छे ए जोवा मळे छे। हवे आपणे आगळनो जे टॉपिक छे भारत नो जळ परिवार ए समझिए। हवे नवे आपणे भारत नो जळ परिवार समझिए। तो भारत ना जळ परिवार नी रचना, भारत नी जे भौगोलिक रचना छे, भारत नो जे भूपृष्ठ छे तेना आधारे करवामां आवेली छे। तो भारत नी जे नदीओ छे ए भूपृष्ठना आधारे भारत नी नदीओ ने बे विभाग मां वेची देवामां आवी छे। एक विभाग छे हिमालय नी नदीओ अने बीजो विभाग छे द्वीपकल्पीय नदीओ। तो आ रीते प्राकृतिक जे रचना छे भारत नी जे प्राकृतिक रचना एटले के भौगोलिक रचना एना कारणे भारत नी नदीओ ने बे विभाग पाड़वामां आवेला छे। एमां पहेलो विभाग छे हिमालय नी नदीओ अने बीजो विभाग छे द्वीपकल्पीय नदीओ। तो आ बन्ने नदीओ मां घणो बधो मोटो तफावत जोवा मळे छे। बन्ने नदीओ ભારતમાંથી જ પસાર થાય છે, ભારતમાંથી જ વહે છે, પણ બંને નદીઓમાં ઘણી બધી તફાવત રહેલો છે। તો આપણે હિમાલયની નદીઓની વાત કરીએ તો હિમાલયની જે નદીઓ છે એનો પ્રવાહ કાયમી છે, એનો જે જળ પ્રવાહ છે એ કાયમી છે। કારણ કે હિમાલયમાંથી નીકળતી નદીઓ એ બરફના જે પહાડો છે હિમાલયના એમાંથી નીકળે છે, એટલે બારે માસ એમાં જળ પ્રવાહ જોવા મળે છે। હિમાલયમાંથી નીકળે છે એટલે બારે માસ જળ પ્રવાહ જોવા મળે છે। તો કઈ રીતે બારે માસ એનું પાણી ભરેલું રહે છે નદીઓમાં? તો ચોમાસામાં વરસાદને કારણે આ નદીઓમાં પૂર આવે છે ભારે, અને ઉનાળામાં હિમાલયના જે પર્વતો છે એ પર્વતોમાં જે બરફ છે એ પીગળે છે, અને આ બરફ પીગળીને નદી દ્વારા નીચેની તરફ આવે છે। તો આ રીતે બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થતા નદીઓના પ્રવાહમાં પણ વધારો થાય છે। એટલા માટે હિમાલયની નદીઓ બારે માસ પાણીથી ભરેલી રહે છે। હિમાલયની મુખ્ય બે નદીઓ છે, હિમાલયમાંથી નીકળતી મુખ્ય બે નદીઓ જેમાં સિંધુ અને બ્રહ્મપુત્ર, આ બંને નદીઓ હિમાલયની પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે। એટલે કે હિમાલયની પર્વતમાળાનો જે સૌથી ઊંચો વિસ્તાર છે માનસરોવર, હિમાલયની પર્વતોની વચ્ચે આવેલું માનસરોવર, ત્યાંથી આ બંને નદીઓ નીકળે છે। અને આ બંને નદીઓ પર્વતોમાંથી નીકળે છે એટલે પાણીના પ્રવાહને કારણે પર્વતોના સતત ઘસારો થાય છે, ઘસારણની પ્રક્રિયા થાય છે, પરિણામે પર્વતોને કાપીને આ નદીઓએ કોતરોનું નિર્માણ કર્યું છે। કોતરો એટલે કે પર્વતોની વચ્ચેથી જ્યારે નદી પસાર થતી હોય ત્યારે પાણીના પ્રવાહને કારણે જે ખડકો છે નદીઓની આજુબાજુ પર્વતોના જે ખડકો છે એ ધીમે ધીમે કોતરાતા જતા હોય, તો એને શું કહેવાય, કોતરોનું નિર્માણ। એટલે દાખલા તરીકે ઊંડી ખીણ પ્રદેશ, તો આ રીતે કોતરોનું નિર્માણ કરેલું છે। હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનેથી નીકળીને સમુદ્ર સુધી મળતા લાંબો રસ્તો પસાર કરે છે, હિમાલયમાંથી નીકળે છે અને સમુદ્ર સુધી પહોંચતા એને ઘણો લાંબા વિસ્તારમાંથી પસાર થવું પડે છે। જ્યારે દ્વીપકલ્પીય નદીઓ આનાથી બરાબર થોડીક વિરોધી છે। હવે દ્વીપકલ્પીય નદીઓ છે એ ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે, અને પરિણામે ત્યાં ચોમાસામાં જ આ નદીઓમાં પાણી હોય છે, ઉનાળામાં આ નદીઓના પાણી ઓછા થઈ જાય છે અથવા તો
सुकाई जाए छे। आ सिवाय आ नदीओ बारे मास वहेती नथी, कारण के पानी नो जत्थो एमां ओछो होय छे। ए उपरांत आ जे नदीओ छे ए एना पानीनो प्रवाह छे એ ખૂબ ઓછા વિસ્તારમાંથી પસાર થાય અને ઝડપથી એ સમુદ્રમાં મળી જાય છે, એટલે કે ઓછા બેસિન વિસ્તારમાંથી, ઓછા વિસ્તારમાંથી આ નદીઓ ભારતમાં પસાર થાય છે અને એ સમુદ્રને મળી જાય છે। તો આ રીતે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓમાં તફાવત જોવા મળે છે। નમસ્તે। હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચે જે તફાવત છે એમાં આપણે હિમાલયની નદીઓની ચર્ચા કરી। હવે દ્વીપકલ્પી નદી છે એ મોસમી છે। હિમાલયની નદી બારે માસ વહે છે, પણ દ્વીપકલ્પની નદી મોસમી છે, એટલે કે મોસમ પ્રમાણે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે તો આ નદીમાં પાણી પુષ્કળ હોય છે, ઉનાળો આવતા આ નદીઓમાં પાણી સુકાઈ જાય છે, એટલે દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે તેનો જળ જથ્થો વરસાદ પર આધારિત છે। સૂકી ઋતુ એટલે કે ઉનાળા દરમિયાન તેનો પાણીનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો ક્યાંક સુકાઈ જાય છે, બંધ થઈ જાય છે। હિમાલયની નદીની સરખામણીમાં દ્વીપકલ્પની જે નદીઓ છે એની લંબાઈ ઓછી છે, ખૂબ ઝડપથી એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી અને બંગાળાની ખાડીને મળી જાય છે, એટલે કે એનું નદી બેસિન વિસ્તાર છે એ ખૂબ ઓછું છે, એટલે આ નદીઓની લંબાઈ ઓછી છે। આ નદીઓ છીછરી પણ છે, એટલી ઊંડી પણ નથી। ભારતની જે પ્રાકૃતિક રચના છે, ભૌગોલિક રચના, તેમજ ભારતના જે પહાડો છે એનો જે ઢોળાવ છે, એ ઢોળાવને કારણે દ્વીપકલ્પીય નદીઓ છે એ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે અને ઉચ્ચ પ્રદેશ બાજુનો જે પશ્ચિમનો ભાગ છે એ ઊંચો છે અને પશ્ચિમ ઘાટ કહેવાય છે। તો પશ્ચિમ ઘાટમાંથી આ નદીઓ નીકળે છે, પૂર્વ તરફ વહે છે અને બંગાળાની ખાડીને મળે છે। તો આ રીતે પશ્ચિમ દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજકનું કામ કરે છે, કારણ કે હિમાલયની જે નદીઓ છે એ ઉપર તરફ વહે છે, એમાંની કેટલીક નદીઓ પશ્ચિમ તરફ જાય છે, કેટલીક નદી અને તેની શાખા નદીઓ છે એ ગંગા નદીમાં ઠલવાય છે, જ્યારે દ્વીપકલ્પી નદીઓ છે એનો પ્રવાહ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે। તો આ રીતનો રહેલો છે। હવે બહેનો, આપણે નદી પ્રવાહની ત્રણ અવસ્થા વિશે સમજીએ, એટલે કે નદી જ્યાંથી નીકળે છે અને સમુદ્ર સુધી મળે છે એ ત્રણ અવસ્થા, જેમાં ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ। તો આ નદી પ્રવાહની ત્રણ અવસ્થા છે, એના વિશે આપણે ચર્ચા કરીએ। તો નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે છે। હવે નદી છે, અહીં આપણે પર્વત હું આમ દોરું છું, તો નદી છે આ પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે, તો અહીંયા એનો ઢોળાવ સીધો હોય છે, એટલે ઘસારણ તીવ્ર કરે છે, ખૂબ ઘસારો કરે છે। હવે ખૂબ ઘસારાના કારણે શું થાય છે, તો પર્વતોના જે ખડકો છે એ ખડકો માંથી એ પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવીને લઈ જાય છે, કારણ કે ખડકોના ટુકડા થાય છે, આ ટુકડામાં નાના મોટા કણ હોય છે, રજ હોય છે, માટી હોય છે, આવું ઘણું બધું હોય છે, એટલે રેતી અને કાપ વહાવીને લઈ જાય છે અને કાપ કહેવામાં આવે છે। હવે આ નદી પર્વતોના ઢોળાવમાંથી પસાર થઈ અને થોડીક આગળ વધે છે ત્યારે એનો ઢોળાવ અહીંયાથી અહીંયા સુધી એનો ઢોળાવ મંદ પડી જાય છે, ધીમો પડી જાય છે, તો આને શું કહેવાય છે, મધ્યસ્થ ભાગ। મધ્યસ્થ ભાગમાં એનો પ્રવાહ ધીમો પડી જાય છે। હવે આ નદી ત્યાંથી હજી થોડીક આગળ વધે છે ત્યારે અહીંયા હજી પણ તેનો ઢોળાવ સાવ ધીમો પડી જાય છે, ઢોળાવ છે હવે અહીંયા સીધો થઈ જાય છે, ઢોળાવ બહુ રહેતો નથી,
परिणामे अहीं नदीनो प्रवाह छे अहीं समुद्र सुधी पहोंचे त्यां सुधीमां नीचेना भागमां तेनो प्रवाह छे ए धीमो पड़े छे परिणामे नीचेना भागमां एनो प्रवाह धीमो पड़े छे ने शुं कहेवाय छे हेठवास हेठवास एटले के नीचेना भागमां तो आ नीचेना ભાગમાં એનો પ્રવાહ ધીમો પડે છે પરિણામે એ પોતાની સાથે જે રેતી અને કાપ લઈને આવી હોય છે એ રેતી અને કાપને આગળ લઈ જવાની ક્ષમતા મંદ પ્રવાહને કારણે ધીમા પ્રવાહને કારણે આગળ લઈ નથી જઈ શકતી પરિણામે અહીંયા કાપ છે આ બધા વિસ્તારોમાં જમા થઈ જાય છે અને કાપ જમા થવાને કારણે નદી છે એનો વહેવાનો આકાર છે અપવહન વિસર્પી બની જાય છે એટલે કે સર્પાકાર બની જાય છે વિસર્પી એટલે કે સર્પ આકારે નદી વહે છે એટલે કે સર્પાકાર એટલે કે આ રીતના નદી છે એ વહેવા માંગે છે કાપને કારણે નદીનો આકાર છે એ વહેવાનો બદલી જાય છે તો નદીઓના વિસર્પનને કારણે તથા પૂરના પ્રભાવને કારણે નદીઓના મેદાની પ્રદેશમાં ઘોડાની નાળ જેવા આકારના સરોવરોની રચના થાય છે કારણ કે જ્યાં કાપ જમા થાય છે નદી ત્યાંથી પોતાનો પ્રવાહ બદલી નાખે છે તો આ વચ્ચેના ભાગમાં એ નાના એવા સરોવરની રચના થાય છે એનો આકાર છે આવી રીતે ઘોડાના નાળ જેવો હોય છે નદી જ્યારે તેના મુખ પ્રદેશ પાસે એટલે કે સમુદ્ર પાસે અહીંયા મળે છે આ મુખ પ્રદેશ કહેવાય તો તેના મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થઈ જાય છે અનેક શાખાઓમાં વહેંચાઈ જાય છે કારણ કે અહીંયા બધે કાપ જમા થવાને કારણે નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે જેને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે અથવા તો એને ડેલ્ટા કહેવામાં આવે છે તો આ પ્રદેશ છે એ અહીંયા કાપ પથરાવાને કારણે ખૂબ જ રસાળ ફળદ્રુપ બની જાય છે અને પરિણામે આ નદીઓના મેદાનમાં ખેતી સારા એવા પ્રમાણમાં થાય છે આર્થિક પ્રવૃત્તિને સારો એવો વેગ મળે છે તો આપણે આને આકૃતિમાં સમજીએ નદી પરિવારની જે ત્રણ અવસ્થા વિશે આપણે સમજ્યા એ અહીંયા ચિત્રમાં પણ આપેલું છે તો અહીંયા આ પર્વતનો ક્ષેત્ર જોવા મળે છે આ પર્વતો છે આ બધા હિમાલયના પર્વતો છે આ પર્વતીય વિસ્તાર છે હવે એમાંથી આ નદી નીકળે છે આ બ્લુ કલરની લાઈન છે આ નદીની લાઈન છે તો આ જે નદીનો સ્ત્રોત છે તો એ અહીંયાથી અહીંયા સુધીનો આ જે ભાગ છે એને શું કહેવાય છે ઉપરવાસ કહેવામાં આવે છે અહીંયા એનો ઘસારો તીવ્ર હોય છે એટલે આજુબાજુ એ પર્વતોને કોતરી અને કોતરોનું નિર્માણ કરે છે ત્યાર પછી આ નદી વહેતી વહેતી જ્યારે આગળ વધે હવે ઉપરવાસમાં નદીનો પ્રવાહ સીધો હોય છે પણ આ નદી જ્યારે વહેતી આગળ વધે છે અને ઢોળાવ ઓછો થાય છે એટલે કે આ મધ્યસ્થ ભાગમાં અહીંયાથી તો અહીંયા સુધીનો આ જે ભાગ છે એ મધ્યસ્થ ભાગ છે અહીંથી તો અહીંયા સુધીના ભાગને મધ્યસ્થ ભાગ કહેવામાં આવે છે તો આ વિસ્તારમાં નદી છે એ અનેક સ્વરૂપમાં એટલે કે એનું જે સ્વરૂપ છે વિસર્પ બની જાય છે વિસર્પણ સ્વરૂપ ધારણ કરે છે એટલે કે સર્પાકાર આ નદી આ રીતે સર્પાકાર છે એ વહે છે અને ત્યાર પછી આ નદી જ્યારે આગળ વધે છે ત્યારે એનો હજી ઢોળાવ સાવ ઓછો થઈ જાય છે લગભગ પછી સપાટ મેદાની પ્રદેશોમાંથી વહેવા લાગે છે પરિણામે અહીંયાથી લઈ આવેલો જે કાપ છે એ અહીંયા બધે જમા થાય છે અને એ જમા થવાને કારણે આ નદીમાં ઘોડાની નાળ જેવા આકારના આ સરોવરની અહીંયા રચના થાય છે ઘોડાના નાળ જેવા આકારના અહીંયા સરોવરની રચના થાય છે અને આ નદી જ્યારે આગળ સમુદ્ર સુધી પહોંચે છે એટલે કે મુખ પ્રદેશ પાસે પહોંચે છે ત્યારે આ નદી અનેક ફાટાઓમાં અનેક વિસ્તારોમાં વહેંચાઈ જાય છે અને આ રીતે આ નદી વહે છે તો આ રીતે એ ત્રિકોણ સ્વરૂપ ધારણ કરે છે જેને ડેલ્ટા કહેવામાં આવે છે તો આ રીતે તમને નદીની ત્રણ અવસ્થા હિમાલયની નદી દ્વીપકલ્પીય નદી વચ્ચેનો જે તફાવત છે આ બધી બાબતોની સ્પષ્ટતા તમને થઈ ગઈ હશે નમસ્તે બહેનો